गुड मॉर्निंग, आपनी સાથે હું છું વિધાતા। રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 11592 નવા કેસ નોંધાયા છે, પરંતુ સૌથી મોટી રાહતની વાત એ છે કે 24 કલાકમાં 14931 દર્દી રિકવર થયા છે, એટલે કે નવા કેસની સરખામણીએ કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। આ તરફ અમદાવાદમાં નવા 3194 કેસ નોંધાયા, જ્યારે કે 20 દર્દીઓના મોત નિપજ્યા। તો સુરતમાં નવા 1092 કેસ, વધુ 11 દર્દીઓના મોત। વડોદરામાં 1230 કેસ નોંધાયા છે। રાજકોટમાં નવા 572 કેસ નોંધાયા। કોરોનાની સારવાર બાદ કુલ 547935 દર્દી રિકવર થયા। આ સાથે જ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 79.11% પર પહોંચ્યો છે। તો રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસો ઘટવા લાગ્યા છે, પરંતુ સંભવિત ત્રીજી લહેર સામે પણ ગુજરાતે તૈયારીઓ આરંભી લીધી છે, જેને પગલે કોર કમિટી અને કોવિડ ટાસ્કફોર્સ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠક બાદ કોવિડ ટાસ્કફોર્સના ડોક્ટર્સ બીજી લહેર 29 એપ્રિલથી સ્થિર થયા બાદ કેસ ઘટી રહ્યા છે, નવા કેસની સામે ડિસ્ચાર્જ વધુ છે, ત્રીજી લહેર સામે તૈયારીઓ કરવા માટે 2-3 દિવસમાં ડિટેલ પ્લાન બનાવવામાં આવશે। 80% દર્દીઓ જો શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે તો સામાન્ય દવાથી સાજા થઈ જાય છે, તે ખૂબ ખોટું છે। તેઓ જો શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી શકે તો તેઓ સામાન્ય દવાથી સાજા થઈ જાય છે। 20% દર્દીઓને માત્ર ઓક્સિજન સપોર્ટની જરૂર છે, આડઅસર કરતી દવાઓથી દૂર રહેવું જોઈએ। રેમડેસિવિર લાઈફ સેવિંગ દવા નથી, તેનાથી કોઈનો જીવ બચ્યો નથી। સ્ટીરોઇડનો ઉપયોગ ટાળવો જોઈએ, મ્યુકર માઇકોસિસ થવા પાછળનું કારણ સ્ટીરોઇડ હોઈ શકે। આ રોગ વાતાવરણમાં છે, સડેલા શાકભાજી અને કચરામાં મ્યુકર માઇકોસિસ હોઈ શકે છે, જે નાક દ્વારા થાય છે। તો ડાયાબિટીસ હોય અને કોરોના થતાં સ્ટીરોઇડ આપી હોય તો મ્યુકર માઇકોસિસ થઈ શકે છે। જો એનું વહેલું નિદાન કરવામાં આવે તો દર્દીને બચાવી શકાય છે, જેનો મૃત્યુદર 38% છે। ત્યારે જ્યારે રાષ્ટ્રીય કક્ષાના અને આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો એવી એક આગાહી આપી રહ્યા છે કે હવે આ બીજા વેવ પછી સંભવ એક ત્રીજામાં, ત્યારે જરૂરી છે કે આપણે પણ એના માટે પણ પૂર્ણ તૈયારી કરી લઈએ। તો એને કેન્દ્ર સ્થાનમાં રાખીને આજે આપણા કોર ગ્રુપ, કે જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ એની મિટિંગ થતી હોય છે રોજે રોજ, એની અંદર આપણા કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞોને પણ આમંત્રિત કરવામાં આવ્યા અને લગભગ 2-3 કલાક એમાં ડિટેલ બધી પોઈન્ટ્સની ચર્ચા પણ કરવામાં આવી। રેમડેસિવિર છે, આ અગાઉ પણ મેં કીધું છે કે એ કોઈ લાઈફ સેવિંગ દવા નથી। આપણી પાસે છેલ્લા 1.5 વર્ષની અંદર બહુ જ બધા સ્ટડીઝ થયા છે, એમાં એક પણ સ્ટડીની અંદર એવું પુરવાર નથી થયું કે રેમડેસિવિર આપવાથી કોવિડના દર્દીનો જીવ બચે છે, રાઈટ? એટલે આ કોઈ લાઈફ સેવિંગ દવા નથી, પણ રેમડેસિવિરનો જે સૌથી મોટો ફાયદો છે કે જે ઇકોનોમિકલ બેનિફિટ છે, દર્દીઓને પણ ઇકોનોમિકલ બેનિફિટ થાય છે અને સરકારને પણ ઇકોનોમિકલ બેનિફિટ થાય છે, એ બેનિફિટ છે કે દર્દીઓનું જે હોસ્પિટલમાં જે રોકાણ છે, જે હોસ્પિટલ સ્ટે છે, એ સફળતાપૂર્વક આપણે 5 દિવસ જેટલો ઘટાડી શકીએ છીએ।